નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું દિવ્યા. તો નજર નાખીએ મહત્વના સમાચાર પર. તો ધનતેરસનો પાવન તહેવાર છે. આ દિવસે જ્વેલરીની ખરીદી કરીને શુભ માનવામાં આવે છે. ત્યારે ભારતમાં આ દિવસે કરોડો રૂપિયાની જ્વેલરી ખરીદવામાં આવી હતી. ત્યારે આ દિવસે કસ્ટમર્સને લુભાવવા માટે જ્વેલરી મેકિંગ કંપનીઓની વિવિધ ઓફર આપવામાં આવી હતી. ધનતેરસ એટલે આ દિવસે સમુદ્ર મંથનના ફળ સ્વરૂપે ભગવાન ધન્વંતરી ઉત્પન્ન થયા હોવાથી ધન્વંતરી ત્રયોદશી કે ધન્વંતરી જયંતી તરીકે પણ ઉજવાય છે. આ દિવસે આરોગ્યના દેવતા અને આયુર્વેદના પ્રણેતા ભગવાન ધન્વંતરીનું પૂજન કરાય છે. કાર્તક માસની વદ તેરસ એટલે કે દિવાળીના બે દિવસ પહેલાં આવતા આ દિવસે રંગોળીમાં લક્ષ્મીજીના પગલાંની આકૃતિ કરાય છે. આ દિવસે નવું ધન અને તેમાં પણ ખાસ કરીને સોનું ચાંદી ખરીદવું તે શુકનવંતુ ગણાય છે. લોકો આ દિવસે ધનની પૂજા પણ કરે છે. ત્યારે પહેલી સવારે ઘરમાં સફાઈ કર્યા બાદ રોકડ સોના ચાંદીના દાગીના તેમજ અન્ય કિંમતી વસ્તુઓની પૂજા કરી ભગવાન ધન્વંતરીને પ્રસન્ન કરે છે. વહેલી સવારે ધનની ખરીદી પણ કરે છે. સુરતમાં મંદિરના માહોલ વચ્ચે પણ ધનતેરસે સુકનવંતી ખરીદી કરાઈ હતી. પુષ્ય નક્ષત્ર બાદ સોનાની ખરીદી ધનતેરસે થતી હોય વેપારીઓમાં પણ અનેક આશા જોવા મળી છે. મિતુલ પરમાર સાથે NH ગુજરાત ન્યૂઝ સુરત. દિવાળીના તહેવારની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ધનતેરસના દિવસે સુરતના ભાજપના પ્રમુખ નીતિનભાઈ ગજિયાવાલાએ ગૌપૂજન કર્યું હતું. ધનતેરસ એટલે આ દિવસે ધનની પૂજાની સાથે સાથે ગૌપૂજા કરવાનું પણ અનેરું મહત્વ છે. ત્યારે સુરત ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલાએ પણ ધનતેરસના પાવન પર્વે પોતાના ઘરે ગૌપૂજન કર્યું હતું. સુરત ભાજપ પ્રમુખ નીતિનભાઈ ભજિયાવાલાએ ગૌપૂજન સાથે શહેરીજનો અને દેશવાસીઓની કામના કરી આવનાર તહેવારની શુભેચ્છા પાઠવી હતી. વર્ષોથી અમારા પરિવારમાં ધનતેરસ દિવસે ગૌપૂજન થાય છે. ગાય એ આ દેશની એક સંસ્કૃતિ છે. આ દેશ એક કૃષિ આધારિત દેશ છે. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ એ આ દેશની ઓળખ છે. એમાં પણ ગાય એ આ શ્રદ્ધાનું કેન્દ્ર છે. આજે ધનતેરસ એટલે ખરેખર તો ધેનુતેરસ કહેવાય. મિતુલ પરમાર સાથે NH ગુજરાત ન્યૂઝ સુરત. અનાજનો બગાડ અટકી દેવા હેતુથી પ્રસંગોમાં વસ્તુ અનાજ એકત્ર કરીને ગરીબ અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો સેવા યજ્ઞ મોરબીની રોબિન હૂડ આર્મી દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. અનાજનો બગાડ અટકે તેવા હેતુથી પ્રસંગોમાં બચતું અનાજ એકત્ર કરીને ગરીબ અને જરૂરિયાતમંદ સુધી પહોંચાડવાનો સેવા યજ્ઞ મોરબીની રોબિનહુડ આર્મી દ્વારા ચલાવવામાં આવી રહ્યો છે. જે સંસ્થા દ્વારા દિવાળી નિમિત્તે એક મુઠ્ઠી અનાજ આપીને કોઈની ખુશીનું કારણ બની અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જે અભિયાનમાં નગરજનોએ પણ ઉત્સાહભેર જોડાયા હતા અને એક મુઠ્ઠી અનાજ એકત્ર કરતા 1200 કિલો જેટલું અનાજ એકત્ર થયું હતું. જે એકત્ર થયેલ અનાજ તેલ સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુની 170 કીટ તૈયાર કરવામાં આવી હતી અને રોબિનહુડ આર્મીના યુવાનો દ્વારા દિવાળી પૂર્વે આ કીટ ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબોને વિતરણ કરવામાં આવી હતી. હિન્દુઓના સૌથી મોટા પર્વ એવા દિવાળીના તહેવારમાં કોઈ ભૂખ્યું ના સૂવે અને સૌ કોઈ દીપાવલીની ખુશીઓનો આનંદ મેળવે તેવા હેતુથી રોબિનહુડ આર્મીના જવાનોએ સેવા યજ્ઞ આદર્યો હતો, જે શહેરીજનોના સહયોગથી સફળ રહ્યો હતો અને દીપાવલીની ખુશીઓ વહેંચી યુવાનોએ પર્વને પ્રેરણાદાયી ઉજવણી કરી હતી. એકચ્યુઅલી એક મુઠ્ઠી અભિયાન એટલે કે અમારો મોટો એ છે કે મોરબીમાં કોઈ ભૂખ્યા પેટે ના સૂવું જોઈએ. એટલે આ અભિયાન અમે 29 તારીખે સ્ટાર્ટ કર્યું હતું અને આજના દિવસ સુધી એટલે કે બધું 1200 કિલો મિક્સ ગ્રેઇન, ઘઉં, ચોખા, ખીચડી, તેલની બોટલ એ બધું ભેગું થયું છે અને અમે એને નાની નાની કીટ ડિવાઇડ કરી છે અને આજે અમે લોકો બધું એમને ડિસ્ટ્રીબ્યુટ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રોગ્રામ અમે એક મુઠ્ઠી અનાજ, આ પ્રોગ્રામ આપણે બધા ગરીબોની દિવાળી સુધારવા માટે આ પ્રોગ્રામ ચાલુ કર્યો છે. આ પ્રોગ્રામમાં અમે 1200 કિલો અનાજ આવેલું છે અને બધા જ મોરબીવાસીઓએ અમારો સપોર્ટ, ખૂબ જ સપોર્ટ આપ્યો છે અને 170 જેટલી કીટ અમે સરેરાશ બનાવેલી છે અને અમે અત્યારે ગુંડા રોડ ઉપર મયુર પુલ નીચે અને નવલખી બાયપાસ આગળ અત્યારે અમે આ વિતરણ કરવા જઈ રહ્યા. પાર્થ સાથે NH ગુજરાત ન્યૂઝ મોરબી. સુરતની યુથ અને નેશનલ સંસ્થા દ્વારા શહેરના 3 સ્થળોએ ગરીબ બાળકોને નવા કપડા, ફટાકડા, ગિફ્ટ અને મીઠાઈનું વિતરણ કરીને વસ્તીમાં દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ જીવનમાં દીપ પર્વની ખુશી આવે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. દિવાળી પર્વની શરૂઆત થઈ ગઈ પણ શહેરમાં એવા પણ કેટલાક પરિવારોના બાળકો છે કે જેમને નવા કપડા પણ નસીબ નથી.
ત્યારે દિવાળીની ખુશીઓ આવા બાળકો પણ અનુભવી શકે તે માટે યુથ નેશન દ્વારા બસ્તી મેં દિવાળીની ઉજવણી કરાઈ હતી। સંસ્થાના સભ્યોએ વેસુ, મગદલ્લા અને ઉધના સહિત ત્રણ વિસ્તારમાં જઈને 200 જેટલા ગરીબ બાળકોને નવા કપડાં, ફટાકડા, ગિફ્ટ તેમજ મીઠાઈનું વિતરણ કરી આ બાળકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી। યુથ નેશનના પ્રમુખ વિકાસ દોશીએ જણાવ્યું કે દિવાળી જેવા મહાપર્વ અને રોશનીના ઉત્સવમાં ગરીબ બાળકો અળગા નહીં રહી જાય અને તેમના જીવનમાં દીપ પર્વની ખુશીઓ આવે તે માટે આ આયોજન કરાયું હતું। ઉલ્લેખનીય છે કે યુથ નેશન યુવા પેઢીની નશાની ચુંગલમાંથી મુક્ત કરવા સે નો ટુ ડ્રગ્સ અભિયાન ચલાવે છે, સાથે સાથે બસ્તી મેં દિવાળી જેવા આયોજન થકી સમાજમાં સેવાની જ્યોત પણ પ્રજ્વલિત કરી રહ્યું છે। મિતુલ પરમાર સાથે NH ગુજરાત ન્યૂઝ સુરત। તો આ લબરેટીનમાં સમય ગયો છે બ્રેક નો, તો લઈએ એક બ્રેક। NH ગુજરાત ન્યૂઝ ના તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। મેં મહેશ સિંહ કુશવાહા, ઉત્તર ભારતીય વિકાસ પરિષદ કોર કમિટી પ્રદેશ અધ્યક્ષ, ક્ષત્રિય વિકાસ પરિષદ ઉપાધ્યક્ષ, અખિલ ભારતીય હિન્દી ભાષી ઉત્થાન સંઘ કોષાધ્યક્ષ, આપ સભી કો દીપાવલી કે પર્વ પર ખૂબ ખૂબ શુભકામનાએ દેતા હું। આપકા નય આને વાલે નયે સાલ મેં આપકા જીવન ખૂબ સુખમય ઓર શાંતિમય ગુજરે એસી ઈશ્વર સે પ્રાર્થના કરતા હું। મારું નામ વોચ્યા મોનાભાઈ ધોળાભાઈ છે અને નવા વર્ષ જોજરવા ગ્રુપ ગામ પંચાયતના સરપંચ તરીકે નિમણૂક થયો છું અને નવા વર્ષની દેશવાસીઓને મારી શુભેચ્છા છે અને મારે ગામજનોને બધાને અરજ છે કે બાળકો નિશાળે નિયમિત ભણવા મૂકે અને દેશને આગળ વધારે, બાળકો વેશથી ભણે અને આગળ વધે અને એ જ મારી શુભેચ્છા છે અને ગામજનોને પણ શુભેચ્છા છે। હું મિતેશ માલધારી, માલધારી કોર્પોરેશન। દિવાળીના પાવન તહેવાર નિમિત્તે માલધારી સમાજ વતી તમામ દર્શક મિત્રોને હાર્દિક શુભકામના પાઠવું છું। સાસ્થા ન્યૂઝ તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ। સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિટી લાઇટ ખાતે આવેલ ઇન્દ્રપ્રસ્થ એપાર્ટમેન્ટમાં રહેતા વિપુલ જૈને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસે રિંગ રોડ ખાતે આવેલ રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા રાજેન્દ્ર ચૌહાણ અને વિનીત ખેરવાલે 23,95,000થી વધુના માલ પર જોબ વર્ક કરાવી તેના રૂપિયા ન આપતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। મિતુલ પરમાર સાથે NH ગુજરાત ન્યૂઝ સુરત। સુરતના રિંગ રોડ ખાતે આવેલા રુદ્રા ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન શરૂ કરી ઠગ વેપારીઓએ લાખોના માલ પર જોબ વર્ક કરાવીને રૂપિયા ન હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે। સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ યોગી ચોક ખાતે આવેલ ભાવના પાર્ક સોસાયટીમાં રહેતા
અલ્પેશ વૈષ્ણવે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસે રિંગરોડ ખાતે આવેલ રુદ્રા ટેક્સટાઇલ નામે દુકાન ધરાવતા ઠગ વેપારીઓ જેમાં સંજય શર્મા, હિતેશ વઘાસિયા અને ગિરીશ વઘાસિયાએ 61,63,000થી વધુના માલ પર જોબ વર્ક કરાવી તેના રૂપિયા ન આપી દુકાનો બંધ કરી ભાગી છૂટ્યા હતા. હાલ તો બનાવ અંગે સલાબતપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ. સુરતમાં ચોરી, લૂંટફાટ અને અપહરણના ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે સુરતની પુણા ગામ કલ્યાણનગર સોસાયટી દ્વારા પોલીસની સાથે રાગે સોસાયટીની અંદર સીસીટીવી કેમેરા લગાવી સોસાયટીની સુરક્ષા ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં હાલમાં જ ચોરી, લૂંટફાટ, અપહરણ અને ગુમ થઈ જવાની ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને જોતા સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલી અલ્યાનગર સોસાયટીમાં સીસીટીવી કેમેરા લગાવવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સુરતની સ્થાનિક પોલીસ તેમજ સમાજી આગેવાનોએ હાજરીમાં કલ્યાણનગર સોસાયટી દ્વારા સોસાયટીની દરેક શેરીઓ અને મેઇન ગેટ પર સીસીટીવી કેમેરા લગાવી સોસાયટીની સુરક્ષા કરી હતી. સીસીટીવી કેમેરા લગાવવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે એ કોઈ એવી ઘટના બને જેનો સાક્ષી સીસીટીવી કેમેરા બની શકે અને સાથે સોસાયટીના તમામ લોકો સીસીટીવી કેમેરા અને હાશકારો અનુભવે. બદકામ કરવાના ઈરાદે આવેલા લોકો સીસીટીવી કેમેરા જોઈ જોઈને ડરી જતા રહે છે અને સોસાયટીના રહીશોને ખૂબ સારો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ, સુરત. તાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. મિત્રો ઓર ભાઈ અન બહેનો, અખંડ ભારત પાર્ટી ગુજરાત પ્રદેશનું જ્યારે હું સુકાની પચ્છા માળે છે, મારી પાર્ટી ગુજરાતમાં નવી આવી છે. અમે સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ શહીદોની અને જે શહીદ થયા બધા અખંડ ભારતના જે સપના જોતા હતા એ સપના પૂરા કરવા માટે અમારી પાર્ટી ગુજરાતમાં પ્રવેશી છે. હું દિવાળીની શુભકામના બધા મિત્ર ભાઈઓ બહેનોને આપું છું. અમે પ્રગતિના પંથ ઉપર જઈએ અને દિવાળી ઉપર શુભકામનાની સાથે અમે હળીમળીને સાથે રહીએ. જય હિન્દ, જય ભારત. मैं प्रमोद कुमार यादव सहयोग चैरिटेबल ट्रस्ट की ओर से सभी देशवासियों को दीपावली और नए वर्ष की हार्दिक शुभकामनाएं और खूब खूब बधाई देता हूं. हूं प्रदीप परमार, ધારાસભ્ય અસારા. સંવત 2075નું આવનારું નવું વર્ષ આપને તથા આપના પરિવારને શુભદાયી, ફળદાયી, યશસ્વી અને મંગલમય રહે એવી નવા વર્ષની શુભકામનાઓ આદરપૂર્વક પાઠવું છું. દિવ્ય અને ભવ્ય ગુજરાતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ. સૌનો સાથ, સૌનો વિકાસ. દિવ્ય ફરી એકવાર આપશોને દિવાળીની અને નવા વર્ષની શુભકામનાઓ. હું રામુભાઈ મણિલાલ પટાણી, અસારવા વોર્ડ પ્રમુખ. અસારવા વોર્ડના તમામ કોંગ્રેસ કાર્યકરને દિવાળીની મારી ખૂબ ખૂબ અભિનંદન. દીપાવલી સૌને ફરે એ મારી દિલથી પ્રાર્થના છે.
તનખાનો લાભ આપી છોડી મૂકવાનો આદેશ કર્યો છે. દેશને હચમચાવનાર હર્ષદ મહેતાના સિક્યુરિટી સ્કેમના 26 વર્ષ બાદ બોમ્બે હાઈકોર્ટે એસબીઆઈ કેમ્પને રૂપિયા 105 કરોડના ચૂનો ચોપડનાર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અને એસબીઆઈ કેમ્પ્સના 7 તેમજ અન્ય 3ને ગુરુવારે છોડી મૂક્યા હતા. આમાં હર્ષદ મહેતાની કંપની સાથે સંકળાયેલા એક સ્ટેટ બ્રોકરનો પણ સમાવેશ થતો હતો. જસ્ટિસ શાલિની ફંસકલ જોશીને ખાસ અદાલતે આરોપીઓના સોના આક્ષેપો પુરવાર કરવામાં સીબીઆઈના બેન્કિંગ સિક્યોરિટીઝ અને ફ્રોડ ડિવિઝનનો નિષ્ફળ ગયા હોવાની નોંધ લઈને આરોપીઓને નિર્દેશ છોડી મૂક્યા હતા. સીબીઆઈએ એવો આરોપ લગાવ્યો હતો કે પ્રમુખ આરોપી રમા સીતારામન, સી રવિકુમાર અને હર્ષદ મહેતાએ અન્યોની મદદથી સિક્યોરિટી સ્કેમનું કાવતરું ઘડ્યું હતું. આના ભાગરૂપે તેમણે 1991-92 દરમિયાન સિક્યોરિટીઝ ખરીદ વેચાણના સોદાઓ દ્વારા એસબીઆઈ કેમ્પ સાથે રૂપિયા 105 કરોડની છેતરપિંડી કરી હતી. એસબીઆઈ કેમ્પના જનાર્દન બંદોપાધ્યાય દ્વારા કરેલી ફરિયાદના આધારે એફઆઈઆર નોંધવામાં આવી હતી. સીબીઆઈની તપાસ બાદ વધુ આરોપીઓને એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યા છે. સીબીઆઈએ 154 સાક્ષીઓના નિવેદનો અને પોતાના કેસના ટેકામાં દસ્તાવેજો રજૂ કર્યા હતા. પુરાવાના અભાવે 17માંના 7 આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા છે. હર્ષદ મહેતાનું 2001માં મૃત્યુ થયા બાદ તેમની સામેનો ખટલો પડતો મૂકવામાં આવ્યો છે. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. સુરતના ચોક બજાર ડક્કા ઓવરા ખાતે રવારી બજિયારી ખરીદી કરવા ગયેલા યુવાનોએ મોબાઈલ ચોરી હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે. અઠવા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નારાપરાછા ખાતે રહેતા મિનેશ પટેલ ચોક બજાર ડક્કા ઓવારા ખાતે ભરાતા રવિવારી બજારમાં ખરીદી કરવા ગયા હતા ત્યારે તેમનો મોબાઈલ અજાણ્યા ચોરી સમયે ચોરી લીધો હતો. હાલ તો બનાવ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં અગાઉ પણ અનેક લોકોના મોબાઈલ રવિવારી બજારમાં ચોરાયા છે, છતાં પોલીસે આ રવિવારી બજારમાં પેટ્રોલિંગ કરવામાં નિષ્ફળ રહી છે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ, સુરત. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.